નમસ્કાર મિત્રો, પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરશું લેક્ચર નંબર 23 ની અંદર ચેપ્ટર 5 વિકલન સ્વાધ્યાય 5 વિભાગ ડી નીચેના પ્રશ્નોના માન્ય મુજબ જવાબ આપો. એમાં દાખલા નંબર 15 જોઈએ તો જો માંગનું વિધેય e બરાબર 2500 ઓછા x વર્ગ છેદમાં 100 હોય તો સીમાન આમદની લેવો. મિત્રો, થિયરીના જ્યારે લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે સીમાંત આમદાની કોને કહેવાય, બરાબર? તો સીમાંત આમદાની મેળવવા માટે આપણે એનું વિકલન કરવું પડે કે આમદાનીને આપણે r વડે દર્શાવીએ છીએ અને એનું વિકલન કરવાથી આપણે સીમાંત આમદાની મળે છે કે જે dr ના છેદમાં dx છે, બરાબર? તો આપણે આમાં આપેલું કેવું છે તો કે માંગનું વિધેય એવું છે p બરાબર, ત્યારે એનું કીધે p બરાબર 2500 ઓછા x વર્ગ આમદાની વિધેય માટે સૂત્રો છે r બરાબર x ગુણ્યા p. મેં ઓલરેડી અહીંયા લખી લીધું છે કે આમદાની વિધેયમાં r બરાબર x ગુણ્યા p આપણે કરવાનું થાય. તો આપણે r ની કિંમત પહેલા જોઈએ છે તો r બરાબર આપણે લખી શકીએ r બરાબર x ગુણ્યા p એ કૌંસમાં લખું લખી શકીએ આમદાની વિધેય સીમાંત પછી મેં ઉમેર્યો શબ્દ છે, બરાબર? ખાલી આમદાની વિધેય સીમાંત આપણે વિકલન કરવું પડશે એટલા માટે ખાલી આમદાની વિધેય આપણે આવું આપેલું છે રકમ ની અંદર x ગુણ્યા p. હવે આપણે જેની જે કિંમત છે એ મૂકી દઈએ તો r બરાબર x ની જગ્યાએ x નો રાખો, p ની જગ્યાએ આપણે કિંમત આપેલી છે p બરાબર 2500 ઓછા x વર્ગ ભાગ્યા 100 એ જગ્યાએ કિંમત મૂકી દીધી કૌંસ ની અંદર એટલે કે 2500 ઓછા x વર્ગ ભાગ્યા 100, બરાબર? x ની જગ્યાએ એમ નામ p ની જગ્યાએ આપણે જે કિંમત હતી એ કિંમત મૂકી. હવે આપણે આ બેનું ગુણાકાર કરી નાખશું તો r બરાબર 2500 ગુણ્યા x એટલે 2500 x થશે, પછી x ગુણ્યા x નો વર્ગ એટલે કે x નો ઘન એટલે x અને x નો વર્ગ આ બે ગુણાકાર કરો એટલે x નો ઘન 2500 ગુણ્યા x કરીએ એટલે 2500 x થશે જે આપણે અહીંયા મૂકેલું છે ભાગ્યા 100 કેમ રાખશું. હવે આપણે 100 જે છે બે ના છેદમાં કરેલા છે આપણે એને અલગ પાડશું છૂટા પાડશું એટલે કે r બરાબર 2500 x એને ભાગ્યા 100 ઓછા x નો ઘન એને ભાગ્યા 100 બે ના છેદમાં આપણે 100 લસાયો એટલે ફરી પાછો પૂર્ણ સ્ટેપ આવી ગયો, બરાબર? એટલે એમાં આપણે કોઈ પરિવર્તન કરવાનું નથી. હવે આને અલગ પાડવાથી આને 2500 માં આને 100 માં બબે બિંદુ ઉપર નીચે ઉભી થાય તો વચ્ચે કેટલા r બરાબર અહીં 25x વચ્ચે થાય અને આ બાજુ x ઘન ના છેદમાં 100 એટલે તમને કહે છે આપને r મળ્યો. હવે આપણે ગોતવાનું છે તો કે આપણે આમદાની મેળવો સીમાંત આમદાની જોઈએ તો સીમાંત આમદાની માટેનું સૂત્ર છે સીમાન આમદાની બરાબર જે આ છે એ વિકલન કરવાનું એટલે કે dr ના છેદમાં dx. આવો આપણે સીમાન આમદાની માટે આપેલું છે, બરાબર? તો હવે આપણે આ વિકલન કરશું તો dr ના છેદમાં dx બરાબર d ના છેદમાં dx 2500 થશે, 25x માઇનસ d ના છેદમાં dx x નો ઘન એને ભાગ્યા 100 આ કેટલા છે આપણે એનું વિકલન કરવાનું છે જે રકમ છે એનું એટલે કે આપણે એના છે મધ્ય x ને ગુણી દે, બરોબર? હવે આગળ વધીએ તો x ની કાઈ ને એક ઘાત હોય ઘાટા કર્યો ઘાત એક નો ઘન રાખો તો 25 જે ટાઈમ નો કેટલા એક ઘાત હોય એક ના ગણી લો એટલે ગુણાકારમાં અને x ની કેટલી ઘાત એ થતી માઇનસ એક કરો એટલે કૌંસ પર દર્શાવી દઈએ, બરોબર? માઇનસ પ્રમાણસમાં છે આગળીઓ એટલે 3x ઉપર ઘાત હતી 3 એમાંથી બાદ કરો છેદમાં 100 આમાં પણ એવું કહ્યું ઘાત આગળ ઘાત પેટ નો ઘટાડો આમાં પણ એમ ઘાત આગળ ઘાત પેટ નો ઘટાડો નિયમ તો એ જ લાગશે, બરોબર? આગળ વધીએ ગુણાકાર કરો 25 ગુણ્યા એટલે 25 x ની 1 માઇનસ 1 એટલે કે x ની કેટલી ઘાત થઈ જાય 0 માઇનસ 3x 3 માંથી 1 જાય એટલે 2 એના છેદમાં 100 આગળ વધીએ તો 25 કોઈ પણ ની 0 ઘાત હોય એટલે એની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ 1 માઇનસ 3x નો વર્ગ એને ભાગ્યા 100
25 ગુણ્યા 25 3x નો વર્ગ એને ભાગ્યા 16 સેના બરાબર મળ્યો તો કે dr ના છેદમાં dx જે આપણો જવાબ થશે.